તારીખ 31/3/2018 ના રોજના પાકા સર્વેયામાં યંત્રો 2,60,000ની મૂળ કિંમતે બતાવાય છે. એટલે યંત્રોની બાકી આપેલી છે 2,60,000 મૂળ કિંમતે, એટલે ચોપડે કિંમતે નથી. કેટલા બતાવાય છે? 2,60,000. તારીખ કઈ છે? 31/3/2018. જે સામે ઘસારાની જોગવાઈ 85,000 આપેલી છે, એટલે ઘસારાની જોગવાઈ આપણે બાદ કરી દઈએ એટલે ચોપડે કિંમત મળે 85,000. બાદ કરો, જો કેટલા આવે છે? 75,000. ચલો, કેટલા આવે છે? 1,75. 31, હા, હવે 31/3/2019ના પાકા સર્વેમાં યંત્ર ખાતાની બાકી 3,20,000 છે. જે સામે ઘસારાની જોગવાઈ 95,000 આપેલ છે, એટલે બાદ કરીએ એટલે કેટલા આવશે? 2,25,000. વર્ષ દરમિયાન 15,000ની મૂળ કિંમતના યંત્રનું વેચાણ 5,000ની કિંમતે થયું હતું. મૂળ કિંમત જેની 15,000 હતી, તેનું વેચાણ આપણે 5,000માં કર્યું, જેની સામે ઘસારાની જોગવાઈ 8,000 હતી. રોકડ પ્રવાહપત્રકમાં ચાલુ વર્ષે યંત્રોની ખરીદીની કેટલી રકમ રોકડની જાવક તરીકે બતાવાશે? યંત્રોની ખરીદી શોધવાની છે. તો પહેલાં આપણે આની અંદર છે ને બે ખાતા બનાવી દઈએ અલગ અલગ. યંત્ર ખાતું કહી છું કયા કિંમતે બનાવશું? મૂળ કિંમતે, એટલે કે પડતર કિંમતે. અને ઘસારા ખાતું બનાવી દઈએ, ઘસારાની જોગવાઈ ખાતું. ચલો, તો યંત્ર ખાતાની શરૂઆતની બાકી આપણે લખીએ, મૂળ કિંમતે જ લખશું. શરૂની બાકી 2,60,000 અને છેવટની બાકી લખશું. બાકી આગળ લઈ ગયા, છેવટની બાકી 3,20,000. એ રીતે ઘસારાની જોગવાઈની બાકી લખશું. શરૂની 85,000 અને છેવટની 95,000. હવે આપણે 15,000ની મૂળ કિંમતના યંત્રો 5,000માં વેચ્યા, જેમાં ઘસારાની જોગવાઈ 8,000ની થઈ, એટલે આપણે પહેલાં તો એની આમનો વિચારીએ તો શું આવશે? વેચાણ કર્યું છે એટલે બેંક ખાતે ઉધાર કેટલા આવશે? 5,000 રૂપિયા. ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર 8,000. થોડી જગ્યા છોડીને તે યંત્ર ખાતે મૂળ કિંમત લેવાની 15,000. હવે બંને બાજુ તફાવત જોવાનો. જો જમા બાજુ હોય તો નફા નુકસાન ખાતે જમા બાજુ લખવાનું, અને ઉધાર બાજુ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખવાનું. જમા બાજુ આવતું હોય નફા નુકસાન ખાતે તો નફો ગણાય, અને ઉધાર બાજુ આવે તો ખોટ ગણાય. એટલે નફા, અહીંયા તફાવત 15 છે એટલે 8 ને 5 13 થાય છે, એટલે 2,000ની આપણને ખોટ ગઈ અને નફા નુકસાન ખાતે. અને આ જ વસ્તુ આપણે એન્ટ્રી આપીએ તો યંત્ર ખાતાની એન્ટ્રી ડાયરેક્ટલી નહીં આપવાની, બાકીના 3ની ક્રોસ એન્ટ્રી આપવાની. બાકીનું 3 ઉધાર છે એટલે યંત્ર ખાતામાં જમા બાજુ લખીએ, બરાબર છે? તો અહીંયા લખીએ બેંક ખાતે 5,000, ઘસારાની જોગવાઈ ખાતે 8,000 અને નાનું ખાતે 2,000, બરાબર છે? હવે આની ક્રોસ એન્ટ્રી આપીએ. ઘસારાની જોગવાઈની 8,000ની એન્ટ્રી પહેલાં આપણે આપીએ આ બાજુ, ઘસારાની જોગવાઈમાં ત્યાં લખીએ આપણે યંત્ર ખાતે. હવે ઘસારાની જોગવાઈનું ખાતું બંધ કરીએ, બંને બાજુ ટોટલ પહેલાં સરખાવીએ. આમાં ધ્યાન આપજો, પહેલાં ઘસારાની જોગવાઈનું ખાતું જ બંધ થશે, કારણ કે આપણને અહીંયા એક એન્ટ્રી જોઈ છે. તો 1,03,000
1,03,000માંથી 85,000 જાય તો 18,000 એ 18,000 આપણે ક્યાં લઈ જઈશું? નફા નુકસાન જોગવાઈ ખાતે. ઘસારાની જોગવાઈ તો આપી દીધેલી છે ને, નફા નુકસાન ખાતેથી આ જોગવાઈ કરી. હવે યંત્ર ખાતાની બંને બાજુ ટોટલ મારીએ તો કેટલા થાય છે? 3,20,000 આઠ ને પાંત્રીસ ચૌદ પંદર 3,35 અને 3,35 આપણે ઉધાર બાજુ લાવીએ તો ડિફરન્સ કેટલો આવે છે? 75,000 આવે છે. હા, એટલે નવી યંત્રોની ખરીદી કરી આપણને જવાબ મળી ગયો. બેંક ખાતે ખરીદી. ઓકે.